તો વડોદરાવાસીઓ ઘી ખાતા પહેલા ચેતી જજો ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરના ગોત્રી વિસ્તારમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા પાડ્યા ગતરાત્રે પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા આરોગ્ય વિભાગે એકાવન હજાર સાતસો રૂપિયાનો એકસો ત્રીસ કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે પોલીસ કાર્યવાહી થશે વેપારી લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે સસ્તા અનાજની દુકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખ્યો હતો તો ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે દરેક ઝોનમાં સો લેખે સાતસો વેન્ટિલેટિંગ કોલમ નખાશે ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો નિકાલ કરાશે તો પ્રાથમિક તબક્કે એક ઝોનમાં પ્રોજેક્ટ શરૂ કરાશે મહાનગરપાલિકાની અંદર જે ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઉભા કરવામાં આવે પરિણામે આ પુલ વાયુ સીધે સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઈન પર એનું પ્રેશર થતું નથી પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મંજૂર થયેલી નવી શાળાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે તેના કારણે બાળકોનું ભણતર પણ ખોરવાઈ રહ્યું છે લાંબા સમયથી શાળાનું કામ બંધ રહેતા આગેવાનોએ શિક્ષણમંત્રીને ફરિયાદ કરી હતી શિક્ષણ મંત્રીને ફરિયાદ મળતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા સ્થળ પર પહોંચ્યા હતા સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝીટ કરી બે દિવસમાં તમામ વિગતો મંગાવવા આદેશ કર્યો છે વધુમાં એક શિક્ષણ મંત્રીએ એક અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પણ ખાતરી આપી છે તો કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોના માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટંટ કરે છે ઘટનાને લઈને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર ત્રણ દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે બે સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાનોને ઢોર માર તેઓના કરુણ મોત થયા હતા જેમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને આઠ લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે आम आदमी पार्टी ना ચૈત્રો ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું તો ગયા તો સારી બાબત છે પણ હવે રહીને એને તેર તારીખે એક રાજકીય મુદ્દો બનવા માંગે છે એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનું મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે આ તદ્દન આ એક રાજકીય આ સ્ટંટ છે તો રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મહેસાણા જિલ્લાના કડીની બુદાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ છે બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે લગભગ છેલ્લા અગિયાર મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર છે હાલ બે વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી

તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને એક વર્ષ પાછા પડી જાય તો વીસ લાખ નું બિલ આવ્યું છે રેગ્યુલર બિલ કરતા એક હજાર ગણું વધુ બિલ આવ્યું બે મહિનાનું વીસ લાખ બિલ આવતા હોશ ઉડી ગયા ઘરમાં માત્ર ચાર પંખા એક ફ્રિજ એક ટીવી અને આઠ ટ્યુબલાઇટ તેમજ પાણીની મોટરનો વપરાશ કરતા ઘર ઘરમાલિકને અધધ બિલ આવ્યો જેવા તેઓ પણ ચોંકી ગયા

ચાર જણા તેમાંથી ત્રણ જણા તો નોકરી પર જાય એક જ જણ ઘર માં ને એ નાનું છોકરું છે ટીવી નો બી કોઈ એટલો વપરાશ થતો નથી મોબાઈલ પર્સનલ બધાના કોલ કરેલો એમ કે સોમવારે આવું છું સોમવારે ઓફિસ ખોલે ત્યારે તમારું કંઈ આવશે એમ કે તમે વિચાર કરવો જોઈએ વીસ લાખ રૂપિયા ઘર જોઈને એ લોકો વીસ લાખ રૂપિયા ભરવાના કેવી રીતના એ લોકોએ વિચાર કરવો જોઈએ ને આટલું બધું બિલ લખીને જાય તો હવે પછી જો આટલું બધું બિલ ને એ લોકોની ભૂલ હોય ને તો પછી અમે તો ગુસ્સો થઈને એ લોકોને મારી જ લે હું પછી તો આવું થોડું ચાલે એ લોકો ઘર જોઈને તો વિચાર કરવો જોઈએ કે વીસ લાખ અમારી પાસે અટે તો અમે આવા ઘરમાં થોડા રહે એવો તો વિચાર કરવો જોઈએ ને લખેવા પહેલાં કે વીસ લાખ રૂપિયા આ લોકો સામાન્ય માણસ કઈ રીતે ભરવાના સવારના જાય સાંજે નોકરી પછી આવે માણસને પાંચ દસ મિનિટનો ટાઈમ બી નહીં મળે ઘરે ને એ લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે તે છતાં પણ એ લોકોનો આ જેબીમાં આપણે ઘણીવાર સાંભળીએ કે વધારે વધારે બિલ લખી જાય પણ આ તો હદ થઈ ગઈ કે એ લોકોની ઘરમાં ટ્યુબલાઇટ છે ચાર પાંચ ટ્યુબલાઇટ છે પંખા છે ને એક ટીવી છે બે ફ્રીજ છે પાણીની મોટર છે તે છતાં પણ એ છે શહેરના ગોત્રી વિસ્તારમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા પાડ્યા ગત રાત્રે પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા આરોગ્ય વિભાગે એકાવન હજાર સાતસો રૂપિયાનો એકસો ત્રીસ કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે પોલીસ કાર્યવાહી થશે વેપારી લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે સસ્તા અનાજની દુકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખ્યો હતો તો ન્યુઝ એટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે દરેક ઝોનમાં સો લેખે સાતસો વેન્ટિલેટિંગ કોલમ નખાશે ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો નિકાલ કરાશે તો પ્રાથમિક તબક્કે એક ઝોનમાં પ્રોજેક્ટ શરૂ કરાશે ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઈન પર એનું પ્રેશર થતું નથી પરિણામે એ ભૂવાની સમસ્યા માંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટર ની અંદર ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મંજૂર થયેલી નવી શાળાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે તેના કારણે બાળકોનું ભણતર પણ ખોરવાઈ રહ્યું છે લાંબા સમયથી શાળાનું કામ બંધ રહેતા આગેવાનોએ શિક્ષણમંત્રીને ફરિયાદ કરી હતી શિક્ષણમંત્રીને ફરિયાદ મળતા શિક્ષણમંત્રી પ્રફુલ પાંસેરિયા સ્થળ પર પહોંચ્યા હતા સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝીટ કરી બે દિવસમાં તમામ વિગતો મંગાવવા આદેશ કર્યો છે વધુમાં એક મંત્રીએ એક અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પણ ખાતરી આપી છે કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોના માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટંટ કરે છે ઘટનાને લઈને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર ત્રણ દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે બે સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાનોને ઢોર માર તેઓના કરુણ મોત થયા હતા જેમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને આઠ લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે જે આમ આદમી પાર્ટીના તે ચૈત્રો ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું થઈ ગયા તો સારી બાબત છે પણ હવે રહીને એને તેર તારીખે એક રાજકીય મુદ્દો બનાવવા માંગે છે એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનો મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે આ તદ્દન આ એક રાજકીય આ સ્ટંટ છે તો રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ છે બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે લગભગ છેલ્લા અગિયાર મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર છે હાલ બે વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી

તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને એક વરસ પાછા પડી જાય